पहाड़ी आंगना आजे दीपगरे में भी
बिछा दे तेन के मोती लुटा दे धन स्वागत में बिछा दे हो जरा आदर के साथ तेरे द्वारे पे आई बारात बारात तेरे द्वारे पे आई बारात विवाह शुभ विवाह विवाह शुभ विवाह दिल्ली का राजा आया वरने को मधुपुर की रानी होने को है आज पूरी इनकी अधूरी कहानी होने को है आज पूरी इनकी अधूरी कहानी फूल खुशियों के खिले हैं बड़ी मुश्किल से मिले हैं फूल खुशियों के खिले हैं बड़ी मुश्किल से मिले हैं हाय रे तरसे दो हाथ तेरे द्वारे पे आई बारात बारात तेरे द्वारे पे आई बारात
चुकी हैं कुछ बातें अभी हैं बाकी, बौछार एक पड़ी है, बरसातें अभी हैं बाकी। खुल के नाचने को बेकल मन का मयूरा है, हो खुल के नाचने को बेकल मन का मयूरा है। मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है। कुछ बातें हो चुकी हैं, कुछ बातें अभी हैं बाकी, बौछार एक पड़ी है, बरसातें अभी हैं बाकी। खुल के नाचने को बेकल मन का मयूरा है, हो खुल के नाचने को बेकल मन का मयूरा है। मिलन अभी आधा अधूरा है,
पड़ी है, बरसातें अभी हैं बाकी। हमें मिलाने में सबका सहयोग पूरा है, हो हमें मिलाने में सबका सहयोग पूरा है। मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है।
आखिर मिल ही गए दीवाने। दीवानगी की हद ना हो जब तक होता नहीं है संगम। संग संग रहेंगे जन्म जन्म, संग संग रहेंगे जन्म जन्म। चली है पराई स्वस्तिक तुलसी आंगन झूला कहते दे के विदाई। हर पल तूने हमको संभाला निभाया है अपना जन संग रहना जन्म जन्म सुहागन रहना जन्म जन्म। સુરાણી ગીતા મંદિર આપ શ્રી આપનું સ્થાન સ્ટેજ પર લેશો। મંત્રી શ્રી ભગવાન દાસ રવાણી તથા શ્રી જસવંતભાઈ ભાવાણી સ્ટેજ પર આપનું સ્થાન લેશો। મંચ ઉપર સ્વભાવો અમદાવાદ ઝોનના ખજાનજી શ્રી ભવનભાઈ, સ્ટીક તવી અને નોનસ્ટીક કડાઈના દાતા શ્રી ન્યુ સીટના દાતા શ્રી અંબિકા ટિમ્બર માર્ટ ખલતે શ્રી ગંગારામભાઈ વાલજીભાઈ લિંબાણી પરિવાર આપનું સ્થાન મંચ ઉપર લો। સ્ટીલનો હોટપોટ રીચા પાર્ટિકલ બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ ગીતા મંદિર શ્રી વેલજીભાઈ વસંતભાઈ ચંદુભાઈ આપ આપનું સ્થાન સ્ટેજ પર લેશો। સુટકેસના દાતા શ્રી કચ્છ કડવા પડદાર સમાજ સીટીએમ ના પ્રમુખ શ્રી પણ પધારે। તપેલી સેટના દાતા શ્રી રસિકભાઈ નાનાભાઈ ભોજાણી તથા શ્રી વસંતભાઈ નાનાભાઈ ભોજાણી સાણંદ આપ શ્રી આપનું સ્થાન લેશો। ધન્યવાદ।
આ દાતાશ્રીઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરેલ છે. આ કાર્યક્રમને ઝડપથી જરા આગળ વધારવો છે, સમયનો કાંટો આગળ ચાલ્યા કરે છે, તેથી સમયને અનુલક્ષીને હું વિનંતી કરીશ આપણા આયોજન સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈને આપ સ્વાગત લઈને પધારો. અત્રે કોઈ પણ જાતની ફોર્માલિટી કરવામાં આવતી નથી, હકીકતમાં આ મહાનુભાવોને ફૂલોથી સ્વાગત કરવું જોઈએ, પરંતુ સમયના અભાવે શ્રી નરસિંહભાઈને વિનંતી, શબ્દોના પુષ્પોથી આપ સ્વાગત કરો. બોલો અમદાવાદ સમુદ્રને આંગણે 28-28 નવી ગ્રહો પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે ત્યારે એમને આશીર્વાદ આપવા ને અમદાવાદ ઝોન માં ઉમિયાને કૃપા પાત્ર થવા ને આપ વડીલોનો રાજીપો મેળવા જે કાર્ય કરી રહ્યા છે તેને પ્રોત્સાહિત કરવા પધાર્યા છે એવા શ્રી અખિલ ભારતીય કચ્છ ખેડવા પાટીદાર સમાજના આદરણીય પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંકળા, આદરણીય ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ રૂડાણી, આદરણીય મહામંત્રી શ્રી માવજીભાઈ ભગત, મંત્રી શ્રી વાલજીભાઈ ચૌહાણ, અમદાવાદ ઝોન પ્રમુખ શ્રી બાબુભાઈ માકાણી, કેન્દ્રીય મહિલા સંઘ પ્રમુખ શ્રીમતી સોનલબેન શેઠિયા, કેન્દ્રીય યુવા સંઘ મહામંત્રી વસંતભાઈ ધોળુ, મંચસ્થ મહાનુભાવો, પૂજ્ય વડીલો, માતાઓ, ભાઈઓ ઓર બહેનો, આપ સૌનું અમદાવાદ સમુલગ્ન આયોજન સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વર કહે છે હું ઈશ્વર નથી મંદિર મસ્જિદ દેવળ કે ગુરુદ્વારોમાં, હું નથી મંદિર મસ્જિદ દેવળ કે ગુરુદ્વારોમાં, મને માટે મને શોધશોમાં બીજે ક્યાંય, માટે મને શોધશોમાં બીજે ક્યાંય, હું વસું છું અને વસીશ સદાય દાનવીરના દિલમાં, હું વસું છું અને વસીશ સદાય દાનવીરના દિલમાં. ઈશ્વરને જેમના દિલમાં વસવાનું મન થાય એવા આજના પંચમ સમુલગ્નના ભોજનના દાતા હરિઓમ હાર્ડવેર સાણંદ ના શ્રી તુલસીભાઈ, શ્રી રમણીકલાલભાઈ, શ્રી ભરતભાઈ ખીમજીભાઈ ધોળ પરિવારનો અમદાવાદ સમુલગ્ન આયોજન સમિતિ વતી હૃદયના ભાવ સાથે સ્વાગત કરું છું, જેમના કારણે આજનો આ પ્રસંગ જાજરમાન રીતે દીપી ઉઠ્યો છે. એવા પંચમ સમુલગ્નમાં આર્થિક યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓનો અમદાવાદ સમુલગ્ન આયોજન સમિતિ વતી સ્વાગત કરું છું. આજનો આ પ્રસંગ સુચારુ રૂપે પાર પડ્યો છે એવા અમદાવાદ ઝોનની મહિલા સંઘની મહિલાઓ અને યુવા સંઘના યુવાનોની કાર્યની કદર કરતે હુએ અભિનંદન સાથે આપનું પણ અમદાવાદ સમુલગ્ન આયોજન સમિતિ વતી સ્વાગત કરું છું. સમાજના વિચારમાં જેમણે પોતાનો વિચારને મેળવ્યો છે એવા આજના પંચમ સમુલગ્નમાં પ્રભુતામાં પગલા પાડતા તમામ નવ દંપતીઓનું ગ્રસ્તાશ્રમી જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય બની રહે એવી શુભકામના સાથે તમામ નવ દંપતીઓ અને તેમના માતા પિતાશ્રીઓનો અમદાવાદ સમુલગ્ન આયોજન સમિતિ વતી સ્વાગત કરું છું. હું સમુલગ્ન વિશે વાત કરું, સમુલગ્ન એ ફક્ત સમિતિ નથી, સમુલગ્ન સદીઓથી ચાલી આવતી એક સુંદર પરંપરા છે, સમુલગ્ન એક ઉત્સવ છે, સમુલગ્ન મહાપર્વ છે, સમુલગ્ન સમાજની શોભા છે. એટલે જ આપણા કરતા વધારે સત્તા જેમની પાસે હતી, આપણા કરતા વધારે સંપત્તિ જેમની પાસે હતી એવા ભગવાન રામે પણ સમુલગ્નમાં લગ્ન કર્યા હતા. ભગવાન રામ અને સીતાએ સમાજમાં દાખલો બેસાડવા સમુલગ્નમાં લગ્ન કર્યા હતા. તો મારી એક વિનંતી, સમાજમાં પદ પ્રતિષ્ઠા અને પૈસા વાળાઓએ પણ સમુલગ્નમાં જોડાવવું જોઈએ. અને છોટી સી શિખામણ, કરતા હો સમાજનું કામ, કરતા હો સમાજનું કામ તો કોઈથી ડરશો નહીં, ને કરતું હોય કોઈ સમાજનું કામ તો મહેરબાની કરીને નડશો નહીં, કરતું હોય કોઈ સમાજનું કામ તો મહેરબાની કરીને નડશો નહીં. આમ કર્યું તેમ કર્યું, આમ કર્યું તેમ કર્યું એમ કહીને આપસમાં લડશો નહીં, રટો ઉમિયા માતને પાછા કદી પડશો નહીં, રટો ઉમિયા માતને પાછા કદી પડશો નહીં. અંતમાં ભગવાન કા નામ લેકર કામ કા આગાજ કરતે હૈ
भगवान का नाम लेकर काम का आगाज करते हैं, भरोसा है उनपे नाच करते हैं। जहमत उठाकर आप तशरीफ लाए हैं, जहमत उठाकर आप तशरीफ लाए हैं। फूलों की क्या बिसात हम दिल बिछाएंगे, फूलों की क्या बिसात हम दिल बिछाएंगे। इन्हीं शब्दों के साथ पुनः आप सबका स्वागत, अस्तु धन्यवाद। गुलाबना पुष्पो अहीं दिलथी वधावीए छीए आपने, अने बीजी कई पण फॉर्मेलिटी कर्या सिवाय मारे केवुं छे के गुलाबमांथी गुलाब उकड़े, गुलाब ने कोई झीलो जी, गुलाब प्रगटे गीतने मुकड़े, गुलाब ने कोई झीलो जी, अनेक रंगमां उमंग छलके, गुलाब ने कोई झीलो जी, गुलाबनो कोई पंथ नथी रे, गुलाब ने कोई झीलो जी। आ अमारा अमदावाद जोन અને આયોજન સમિતિના દિલના ગુલાબો આપના ચરણે ધરીએ છીએ અને આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સમૂહલગ્ન એટલે સમાજની શ્રમદ્રષ્ટિ, સમાનતા અને એકરૂપતા। સમૂહલગ્ન એટલે સમાજનું ગૌરવ, માન અને સન્માન। સમૂહલગ્ન એટલે સમાજની આન બાન અને શાન ને સાકાર કરતું સોનેરી સપનું। ચાલો આ પંચમ સમૂહલગ્નના સત્વારે આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ। સૌ પ્રથમ આ જોનનું એક કાર્ય એટલે કે અમદાવાદ જોન વતી ધ પાર્થ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું લોન્ચિંગ હું વિનંતી કરું છું કન્વીનર શ્રી આર એન પટેલ સાહેબશ્રીએ, પ્રમુખ શ્રી જોન પ્રમુખ શ્રી બાહુભાઈ માકાણી, મહામંત્રી શ્રી મણિભાઈ લીંબાણી અને આયોજન સમિતિના ચેરમેન શ્રી નરસિંહભાઈ, આપ આગળ પધારો અને ધ પાર્થ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અમદાવાદ ઝોનનું એક પ્રથમ પગલું એનું લોન્ચિંગ કરવા માટે શ્રી ગંગારામ બાપા, આદરણીય શ્રી ગંગારામ બાપાને વિનંતી, આપ પધારો સમાજના ચરણે, અમારું આ એક સેવાનું પ્રથમ પગથિયું, પ્રથમ સોપાન। બોલ શિવ મ્યા મહી। धन्यवाद धन्यवाद। आदरणीय श्री आर एन पटेल साहब ने विनंती, आप आ पार्थ कोऑपरेटिव क्रेडिट सोसायटी विषय अवगत कराओ समाज ने। आदरणीय केंद्रीय समाज प्रमुख श्री गंगाराम भाई, मंत्री श्री दोनों प्रमुख श्री बाहू भाई, लग्न समिति प्रमुख श्री, आज आ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ 28 નવ દંપતીને મારી શુભેચ્છાઓ સાથે। આ ઝોન વતીથી જે વિવિધ કાર્ય કરવામાં આવે છે એમાં એક વધારાનું કામ નાણાકીય રીતે આર્થિક રીતે ક્રેડિટ સોસાયટીનું એક આયોજન કરવામાં આવ્યું છે, એટલે પાર્થ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની એક સંસ્થાનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। આ સંસ્થામાં સભ્યોની કે અમદાવાદ ઝોનના તમામ સભ્યોની સભ્ય તરીકે દાખલ કરી અને એની ડિપોઝિટ સ્વીકારવાની અને એની સામે એના ફંડનું ધિરાણ કરવાનું, એટલે એક પ્રકારનું બેન્કિંગનું પ્રથમ પગથિયું કહી શકાય એવી એક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે કે નબળા વર્ગ માટે ઓછા વ્યાજની લોનનું અને ડિપોઝિટનું વ્યાજનું આ રીતે એક રજિસ્ટર્ડ સોસાયટી કરવામાં આવી છે। ઝોનના તમામ સભ્યો સભ્ય થઈ શકશે। બહાર આપણે કાર્યાલયની પાસે કાઉન્ટરમાં એપ્લિકેશન ફોર્મ આના સભાસદ બનવા માટેના અને સભાસદ બનવા માટેની માહિતી અને આ સોસાયટીના કામકાજની વિશેષ રૂપરેખા બહાર કાર્યાલયથી મળશે। અત્યારે આપણે આ લગ્નના સમયે આ વાતોમાં આપણે સમય વધારે ન વહેતા અને જે તે સમાજમાં ઘટક સમાજોના પ્રમુખ મંત્રીશ્રી અને કારોબારીના હોદ્દેદારો પાસેથી અને ઝોનના હોદ્દેદારો પાસેથી આ સંસ્થા વિશે આની કાર્યશૈલી માટે અને આમ આ કાર્યપદ્ધતિની વિશેષ માહિતી અમે સમય સમયે આપતા રહીશું। આ સોસાયટીનું રજિસ્ટ્રેશન ધનતેરસના શુભ દિને થયું છે, 9/11 ધનતેરસનું હમણાં આપે જે રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ જોયું એ ધનતેરસના શુભ દિને આ ધનનું કામ કરવા માટેની સોસાયટીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે। એની તૈયારી અને કામકાજની તૈયારી કરીને લગભગ 15મી-16મી જાન્યુઆરીએ સોસાયટીનું ઓપનિંગ કરવાનું એવું ગણતરી છે, એવો પણ તે દિવસે પણ એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરીશું। બસ આટલું જ, આ સોસાયટીના બધા જ સભ્યો લાભ લે અને ઝોનની પ્રવૃત્તિમાં હિસ્સેદાર બને એવી શુભેચ્છાઓ। ફરીથી બધાને ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર શ્રી આર એન પટેલ સાહેબ। સમૂહ લગ્નમાં આપણે લગ્ન તો કરાવીએ છીએ પણ લગ્ન કરવા માટે પહેલા સગપણ જરૂરી છે,
તો સમાજ તેના માટે પણ સતત ચિંતિત રહે છે ને, ચિંતા કરતી રહે છે. તો આના માટે અમદાવાદ ઝોન અને મહાત્મા ગાંધી રિજિયાને એક પરિચય પુસ્તિકાનું નિર્માણ કર્યું છે, જેનું વિમોચન આપણે કરીશું કે જેથી કરીને આપણે સગપણ સરળતાથી કરી શકીએ. તો મહાત્મા ગાંધી રિજિયનના ચેરમેન શ્રી પ્રવીણભાઈ રૂડાણી અને પરિચય પુસ્તિકા સમિતિના કન્વીનર શ્રી સંજયભાઈ ધોળું અને દીપકભાઈ લીંબાણીને હું વિનંતી કરીશ કે આપની પુસ્તિકાનું વિમોચન કરશો. અને સાથે સાથે આયોજન સમિતિના નરસિંહભાઈ સાંખલા, બાવુભાઈ માકાણી આપ પણ સાથ આપ, હા પ્રમુખ શ્રી ગંગારામ બાપા આપ પણ, મહિલા સંઘના પ્રમુખ શ્રી સોનલબેન સેઠિયાને પણ વિનંતી કે આ વિમોચનમાં સાથ આપશો. યુવા સંઘના મહામંત્રી શ્રી વસંતભાઈ ધોળુ, આપણે એક સમાજમાં એક સરળતા માટે સગપણ સરળતાથી થઈ શકે તે માટે આપણે એક પરિચય પુસ્તિકાનું નિર્માણ કર્યું છે. ટ્રસ્ટી શ્રી મનસુભાઈ રૂડાણી પણ અમારા જોડાશે. બોલો શ્રી ઉમિયા માતે કી જય. અને આ પુસ્તિકા આપણને બહારના કાઉન્ટર પરથી ખાલી ટોકન ચાર્જ રૂપિયા 50માં જેમને પણ જોઈતી હશે તેમને મળી જશે. આજના દિવસ પૂરતી આયોજન સમિતિ તરફથી રિક્વેસ્ટ છે, આજના દિવસ પૂરતી ખાલી 50 રૂપિયામાં છે. તો જેમને પણ મેળવવી હોય ત્વરિત મેળવી લેજો. થોડી દાનની સરવાણીઓ અહીં જોઈ લઈએ. ₹5,000 એ મારુતિ વુડન ઇન્ડસ્ટ્રીઝ ઓઢવ તરફથી પંચમ સમૂહલગ્ન મહોત્સવ પ્રસંગે ભેટ આપવામાં આવે છે, ધન્યવાદ. ₹1,000 અમૃતભાઈ કાનજીભાઈ પોકાર નડિયાદ. ₹1,000 ગોવિંદભાઈ નાનજીભાઈ દિવાણી ઓઢવ. ₹500 કરસનભાઈ લીમાણી. ₹1,100 પંચવટી ટિમ્બર માર્ટ નરોડા. ₹100 કિશોરભાઈ જયંતિભાઈ ભગત. આ તમામ દાતાઓનો હૃદયપૂર્વક આયોજન સમિતિ અને ઝોન વતીથી આભાર માનું છું. મિશન 2020 મેટ્રિમોનિયલના એક ભાગ રૂપે તથા સમાજને કંઈક ઉપયોગી થવા માટે વડીલો લગ્ન તો કરી દે છે પણ સગપણની સરળતા માટે એક અમદાવાદ ઝોનની સંપર્ક યાત્રામાં ગયા હતા ત્યાં એક વડીલશ્રીએ અમને કીધું કે આ એક કાર્ય કરવા જેવું છે. તો અમે આ કાર્યને તરત જ એક્શન અમારી કમિટીમાં પૂછી તરત જ એક્શનમાં લઈ 20-9ની અંદર 20-9ના ફોર્મ આપ્યા હતા. 13-9નો આ સજેશન આવ્યું હતું. 20-9એ આના ફોર્મ પરિચય પુસ્તિકાના ફોર્મ આપ્યા અને આજે તમે જોઈ રહ્યા છો કે 20-11ના 2 મહિનાની અંદર ખરેખર આપણા સમાજના દાતાઓ તેમજ ઘટક યુવક મંડળના સભ્યોએ જે અમને સહકાર આપ્યો છે, ખાસ યુવક અને યુવતીએ 15 વર્ષની ઉપરના કે ફટાફટ ફોર્મ ભરીને અમને આપ્યા ત્યારે અમે આ બધું શક્ય કરી શક્યા. વડીલોએ કીધેલું છે કે જ્યારે સગપણ કરીએ ને ત્યારે એની સંપત્તિ ન જોતા પણ એને ત્યાં જોજો કે પુસ્તકાલય છે કે નહીં. સારા પુસ્તક આપણને જીવનમાં બહુ જ કામ આવે છે. આ કોમ્પ્યુટરાઇઝ જમાનામાં હાર્ડ કોપી છપાવી છે કે આ પુસ્તક આપણા પુસ્તકાલયમાં અથવા આપણા ડ્રોઈંગ રૂમમાં પડ્યું હશે, વડીલ બેઠા હશે અને કંઈક સમાજનું સારું વિચારશે અને યોગ્ય પાત્ર પસંદગી એકબીજાને કરી આપશે તો આ અમારી બધી મહેનત સફળ થશે. આપ સૌ પણ આ પુસ્તક જરૂરથી લેતા જજો, આપણા નહીં પણ આપણી આજુબાજુવાળા સમાજના ભાઈઓ બહેનોને, કારણ કે જેના દીકરા દીકરી હોય છે ને એને ખબર નથી પડતી કે મારો દીકરો દીકરી 20-22 વર્ષના થઈ ગયા છે. એને આજુબાજુના સમાજના વડીલો કહે છે ને ત્યારે ખબર પડે છે કે મારી દીકરી ભણવા લાયક થઈ ગઈ, મારો દીકરો ભણવા જેવો થઈ ગયો. તો આ પુસ્તિકા લઈ અને એનો યોગ્ય ઉપયોગ કરશું. બાકી યુવાનો વડીલોનો અનુભવ હોય અને યુવાનની શક્તિ ભેગી થાય તો સમાજના કોઈ પણ કાર્ય અધૂરા રહેતા નથી. આ એક જીવતો જાગતો ઉદાહરણ છે કે વડીલોએ અમને સહકાર આપ્યો અને અમે યુવાનોએ દોડી દોડી અને આ કાર્ય પૂરું કર્યું. બસ આ જ રીતે સારા સારા સૂચન યુવા સંઘને કરતા રહેજો અને અમે જરૂરથી અમારી પાસે ચૈતન્ય સ્ફૂર્તિ અને ઉત્સાહ છે એનો લાભ સમાજને આપતા રહેશું. અસ્તુ, ધન્યવાદ. ધન્યવાદ પ્રવીણભાઈ, ખૂબ ખૂબ આભાર.
અને આ યુવા શક્તિને વંદન સાથે પંચમ સમૂહ લગ્નના ભોજનના દાતા પંચમ સમૂહ લગ્નના ભોજનના દાતા શ્રી હરિઓમ હાર્ડવેર સાણંદ, આદરણીય શ્રી ખીમજી બાપા, શ્રી તુલસીભાઈ ધોળો, શ્રી રમણીકભાઈ ધોળો, શ્રી ભરતકુમાર ખીમજીભાઈ ધોળો, આ પરિવારને હું મંચ આગળ ઉપસ્થિત થવા વિનંતી કરું છું અને તેમનું સન્માન લઈને પધારશે અમદાવાદ ઝોનના પ્રમુખ શ્રી બાહુભાઈ માકાણી તથા સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ સાંકળા. લક્ષ્મીનારાયણ સ્વરૂપે જરા જલ્દીથી સમયને મોમેન્ટો અને 3 સાલ સાથે આ પરિવારને આપણી શુભેચ્છાઓ અને શુભકામનાઓથી વિંટાળી દઈએ અને આ પ્રેમના આવરણને આપણે સન્માન સ્વરૂપે રજૂ કરીએ. જ્યારે આ સન્માન થઈ રહ્યું છે ત્યારે આપ સૌને વિનંતી, તાલીઓના ગડગડાટથી એક વખત આ ભોજનના દાતાને વધાવી લઈએ. ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી આ પરિવારને વધાવીએ. સ્નાન કરવાથી તન શુદ્ધ થાય છે, ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે, જ્ઞાન મળવાથી જીવન શુદ્ધ થાય છે અને દાન કરવાથી ધન શુદ્ધ થાય છે. તો આ તમામ આ દાતાશ્રીને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. નિષ્ઠાપૂર્વક કામ કરો એનો બદલો માનવી આપે કે ના આપે, પરમાત્મા જરૂર આપે છે. પંચમ સમૂહ લગ્નના મુખ્ય દાતા કેવા હરિઓમ હાર્ડવેર તુલસીભાઈ, રમણીકભાઈ, ભરતભાઈ અને ખીમજી બાપા નો પરિવાર જોરદાર તાળીઓ સાથે આપણે વધાવશો. ધન્યવાદ. ધન્યવાદ. આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ આપનું સ્થાન ગ્રહણ કરો. શ્રી નરેશભાઈ કેશવલાલ પોકાર, રોયલ હાર્ડવેર વસ્ત્રાપુર તરફથી રૂપિયા 11,000 પૂરા પંચમ સમૂહ લગ્નમાં ભેટ પેટે મળે છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. એક વાર તાલીઓના ગડગડાટથી આ દાતાને વધાવીએ. શ્રી નરેશભાઈ કેશવલાલ પોકાર, રોયલ હાર્ડવેર. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંકળા, આપ આશીર્વચન આપશો આદરણીય વડીલોને. તત્કાલ અન્ય સ્થળે રોકાણ હોવાથી, અન્ય સ્થળે જવાનું હોવાથી આપણે આ કાર્યક્રમની અંતર્ગત આ કાર્યક્રમ તાકીદે લેવામાં આવ્યો છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આદરણીય શ્રી ગંગારામ બાપાના આશીર્વાદ. અખિલ ભારતીય કચકડવા પાટીદાર સમાજ અમદાવાદ ઝોનના પ્રેરિત પંચમ સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ, ઝોનના પ્રમુખ ભાઈ શ્રી બાબુભાઈ, આ સમૂહ લગ્નમાં ભાગ લઈ રહેલા 28 વરજોડિયાના સર્વે સગા સંબંધીઓ, મંચસ્થ સમાજના અગ્રણીઓ અને દાતાશ્રીઓ સર્વેને આ સમૂહ લગ્ન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન. હમણાં જ સૌ પહેલાં જ્યારે આ મંચની વ્યવસ્થા કરવામાં આવતી હતી ત્યારે સમૂહ લગ્ન બાબત ઘણું બધું આપણને સાંભળવા મળ્યું અને આપણે જાણ્યું. તો આ સમૂહ લગ્નનું બહુ જ મહત્ત્વ છે અને એ મહત્ત્વ જળવાય છે ક્યારે, કે જ્યારે આની અંદર આવા વરજોડિયાઓ ભાગ લેવા માટે તૈયાર થાય છે ત્યારે. એટલે સૌ પહેલાં હું તો આ વરજોડિયાઓ અને એમના સગા સંબંધીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ આપણા વડીલોએ 55 વર્ષ પહેલાં 1960માં આ સમૂહ લગ્નનું એક સપનું જોયું હતું અને વારંવાર
આવા સામાજિક મેળાવડાઓમાં, આપણા અધિવેશનોમાં આપણા વડીલો આ સમૂહ લગ્ન ઉપર ખૂબ ભાર મૂકતા હતા. પણ કોઈ સારી વાત સારી હોય પણ એને આપણે બધાએ અપનાવીએ, એમાં થોડો સમય જાય. અને 20 વર્ષ સુધી જ્યારે આ વડીલોએ આવા વાતોને ચાલુ રાખ્યું ત્યારે સૌ પહેલાં 35 વર્ષ પહેલાં સત્સંગ સમાજે આ સમાજના અભિગમને અપનાવ્યો અને સમૂહ લગ્નનું સૌ પહેલાં એમણે આયોજન કર્યું દયા પરમતે. ખરેખર હું એમને શરૂઆત કરનાર જે ભાઈઓ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ ત્યાર પછી આ આપણે બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ એના આયોજનની શરૂઆત થઈ. અમદાવાદમાં પણ એની જ્યારે 5 વર્ષ પહેલાં શરૂઆત કરવામાં આવી અને એકદમથી તમને વધારે સફળતા મળી. એ સફળતા મળવાનું જો કારણ હોય તો તમને આયોજન સમિતિના પ્રમુખ, જેમને વર્ષોથી આવા આયોજન ત્યાં કર્યા સત્સંગ સમાજમાં, અને એનું જે તમને અહીંયા સહયોગ મળ્યો એને લઈને ખરેખર અમદાવાદ ઝોન ભાગ્યશાળી છે. અને ખૂબ જ સારી રીતે આ સમૂહ લગ્નનું આયોજન બહુ ઝડપથી પ્રગતિ પામી શક્યું છે. મા ઉમિયાને હું પ્રાર્થના કરીશ કે આ આપણા જે આયોજનો છે એ બહુ લાંબા સમય ચાલે, વધારેમાં વધારે આમાં આપણે બધા જોડાઈએ અને આપણા વડીલોનું જે સપનું હતું એને સાકાર કરીએ. જ્યારે મને આશીર્વાદ આપવાનું કહેવામાં આવે ત્યારે હું તો એમ કહીશ કે આ સમૂહ લગ્ન, આવા સમૂહ લગ્નમાં જેમના લગ્ન થાય એ ખરેખર ભાગ્યશાળી જીવો છે. એ ભાગ્યશાળી છે ત્યારે એમના આવા જેને ભગવાન શ્રી રામના લગ્ન થયા હોય, જેમ હમણાં કહેવામાં આવ્યું, એવી રીતે આવા મોટા સમૂહમાં લગ્ન થતા હોય. ઘરના આંગણામાં લગ્ન થાય, ભલે આપણે ગમે એવો મોટો રિસોર્ટ રાખો, પણ જે લગ્ન અહીંયા જોવા મળે અને આ ભાગ્યશાળી જીવોને આટલા મોટા સમુદાયના અને આટલા મોટા સમાજના જેને આશીર્વાદ મળે એ ખરેખર ભાગ્યશાળી છે. રિસોર્ટમાં આટલા બધાના આશીર્વાદ મળતા નથી. એમના ગ્રસ્થાશ્રમ જીવનને ધન્ય બનાવવા માટે એમને જો સમાજના આશીર્વાદ હોય તો એમનું ગ્રસ્થાશ્રમ જીવન ધન્ય બને. એટલે હું આ 28 વર્જોડિયાને કહીશ કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો અને સમાજના, આપણા વડીલોના જે સપના સેવેલા છે એને સાકાર કરવા તમે એમાં સહભાગી થયા છો. તો મા ઉમિયા અને ભગવાન લક્ષ્મીનારાયણને હું પ્રાર્થના કરીશ કે તમારું ગ્રસ્થાશ્રમ જીવન ધન્ય બને, તમે તમારા ગ્રસ્થાશ્રમ જીવનમાં આનંદમય બને, નિરોગી બને, એમાં તમારો ગ્રસ્થાશ્રમ જીવન સફળ બને. અને આવતા સમયમાં તમે પણ આ સમાજ, જે સમાજે તમારા આટલા ધામધૂમથી લગ્ન કર્યા હોય એ સમાજને તમે પણ તમારા કંઈક આપવા માટે તૈયાર થાઓ એવી મા ઉમિયા પાસે હું નમ્ર પ્રાર્થના કરું છું. અને તમારું ગ્રસ્થાશ્રમ જીવન ખૂબ જ ધન્ય બને એવી આશા સાથે સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ વતી તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અને ભવિષ્યમાં પણ તમે બીજાના પ્રેરણાદાયક બનજો અને આવા સમૂહ લગ્નમાં જોડાવા માટે તૈયાર કરજો એવી અપેક્ષા સાથે વિરમું છું. અને આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને વિરમું છું કે આવા સફળ આયોજન તમે કરતા રહેજો અને આપણા વડીલોના જે આશીર્વાદ આપણને મળતા રહેશે, આવા જેના અહીંયા આપણી સ્ટેજ ઉપર જેમના પોસ્ટર આપણા ફોટા છે એ વડીલોના આશીર્વાદો આપણી સાથે જ છે એવું માની અને આવા કાર્યક્રમનું આયોજન કરતા રહેશું અને તમે એમાં સફળતા મળશે એવી મા ઉમિયા પાસે વિનંતી કરી વિરમું છું. હસ્તુ, જય ઉમિયાજી. વંદન નમન આદરણીય શ્રી ગંગારામભાઈ, આપના આશીર્વાદ આ સમાજ સાથે, આ ઝોન સાથે અને આયોજન સમિતિ સાથે છે અને રહેશે. આવી શુભકામનાઓ સાથે અહીં ઘણા બધા વક્તાઓ છે જેને સાંભળવા ગમે, પરંતુ સમયના અભાવે નતમસ્તકે આપની પાસે સમય યાત્રા કરીએ છીએ. અને ચાલો વેદોક્ત વિધિથી, શાસ્ત્રોક્ત વિધિથી ફરી પાછા ભૂદેવને અહીં બોલાવીએ. ભૂદેવ પધારે અને આ વરઘોડિયાની જે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન વિધિનો ફરી પ્રારંભ થાય તે પહેલાં દાતાઓની એક યાદી જોઈ લઈએ.
આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારથી નોંધ લઈએ છીએ. जीवन साथी हम दिया और बा
मंगल लग्न प्रसंग नो सार रे तेनु वर्णन करू आवार रे प्रथम वर बोले कन्या ने हे मरे सात डगला भरी धरी प्रेम रे सुनी भावी पति सकते तेरे बिना क्या वजूद मेरा तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो पल दूर गवारा नहीं तेरे लिए हर रोज है जीते तुझको दिया मेरा वक्त सभी कोई लम्हा मेरा ना हो तेरे बिना हर सांस बिना